એશિયાની નંબર વન બનાસટેડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ફરી એકવાર બનાસટેડના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ રબારી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આમ અનેક અટકળો વચ્ચે બનાસટેડમાં સત્તાનું પુનરાવર્તન થતાં અનેક અટકળોનો અંત આવ્યો છે. એશિયાની નંબર વન બનાસટેડી કબજે કરવા ભાજપના જ બંને જૂથો આમને સામને આવી ગયા હતા. જોકે ચૂંટણી પ્રારંભે વિવાદ જગાવનારી ચૂંટણીના છેલ્લા ચરણમાં સત્તા પરિવર્તનની હવા વચ્ચે બનાસટેડનું નિયામક મંડળ બિનહરીફ થયું હતું, ત્યારે આજે ચૂંટણી અધિકારી એફ એ બાબીના અધ્યક્ષસ્થાને ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ રબારી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આજરોજ બનાસ ડેરીની નિયામક મંડળની પ્રથમ બેઠક દરમિયાન ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી. આ બંને જગ્યાઓ બિનહરીફ ભરાઈ છે. તમામ 16 ડિરેક્ટરો મીટિંગમાં હાજર હતા અને ચેરમેન તરીકે શ્રી શંકરભાઈ લખધીરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે શ્રી ભાવાજી વજાજી રબારીની નિયુક્તિ થયેલ છે. બનાસટેડના બિનહરીફ થયેલા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પોતાની જીત બદલ જિલ્લાના પશુપાલકોને આપતા તેઓએ મુખ્યમંત્રી સહિત ભાજપ મોવાડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. હું અમારા નિયામક મંડળના તમામ સદસ્યશ્રીઓનો આભાર માનું છું. આજે સર્વાનુમતે અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ, જેમણે મારા નામની દરખાસ્ત મૂકી, દિલીપસિંહજી બારડ એમણે ટેકો આપ્યો અને અમારા ચેરમેન તરીકે મારી બિનહરીફ અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ એમની બિનહરીફ વરણી, ભાવાભાઈમાં અણદાભાઈ અને પીજેભાઈ પ્રતિભાઈ ચૌધરી બંને ટેકો અને દરખાસ્ત મૂક્યું. હું જિલ્લાના તમામ પશુપાલકોનો ઋણ સ્વીકાર કરું છું અને આ અમારી બિનહરીફ વરણી એનો જસ જિલ્લાના પશુપાલકોને આપું છું. હું આભાર માનું છું અમારા રાજ્યના આપણા મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલનો, અમારા પાર્ટીના અધ્યક્ષ સી આર ભાઈ પાટીલનો હૃદયથી આભાર માનું છું કે એમનો જે સહયોગ રહ્યો, દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની જે ખેડૂત અને ગામડાલક્ષી યોજનાઓ છે, પશુપાલક ગામડું અને ખેડૂત કઈ રીતે સમૃદ્ધ થાય તે માટેની જે નીતિઓ છે, તો આ વિજય એમની આ પોલિસીઓને એમની આ નીતિઓને સમર્પિત કરું છું. બનાસ ગ્રામીણ વિકાસમાં, કૃષિમાં અને પશુપાલનના વ્યવસાયમાં દેશમાં એક મોડેલરૂપ ડિસ્ટ્રિક્ટ બને તે પ્રમાણેનો અમારા નિયામક મંડળનો સંકલ્પ છે અને આગામી સમયમાં એને આગળ લઈ જવા માટે અમે પૂરો પ્રયત્ન કરીશું. સમરસતાનો ભાવ, વેદની જે ઋચા છે, સંગસ્વદમ સંવદધ્વમ સંવો મનાસ જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપસ્થિતિ, આ વેદની ઋચાને અમારા નિયામક મંડળે સાર્થક કરી છે. હું પુનઃ એમનો આભાર માનું છું. આમ બનાસટેરીમાં સત્તા પરિવર્તનની વિવિધ અટકળો વચ્ચે બનાસટેરીમાં પુનરાવર્તન થતાં ફરી એકવાર બનાસટેરી પર શંકરભાઈ ચૌધરીએ કબજો જમાવ્યો છે.